હેલો બચ્ચા ભાઈથી, કેમ છો બધાય? મજામાં? ચાલ, ગુડ આફ્ટરનૂન બધાને. ચાલો આજના લેક્ચરમાં ગરગડીવાળા દાખલામાં આગળ વધીએ. પોલીસ પ્રોબ્લેમ, પુલી, પુલી એટલે ગરગડી, બરાબર? જુઓ, પુલીવાળા દાખલા, ગરગડીના દાખલા જોવો છો. એક દ્રઢ આધાર છે, એ દ્રઢ આધાર ઉપરથી એક ઘર્ષણ રહિત ગરગડી છે. એ ગરગડીના છેડે બે પદાર્થ ટીંગાડેલા છે. એકનું દળ છે M1 અને એકનું દળ છે M2. અને M1 ગ્રેટર દેન M2 છે. શું છે બચ્ચા પાર્ટી? M1 ગ્રેટર દેન M2. આનું દળ વધુ છે અને આનું દળ ઓછું છે. હવે શું થશે? બધાને ખબર છે, ગરગડી હોય, ગરગડીયાર એક દોરી બાંધી દો, દોરીના એક છેડે M1 દળ, એક છેડે M2 દળ. હવે આ પદાર્થનું દળ વધુ હશે એટલે આનું વજન વધુ આવશે, એને પરિણામે આ પદાર્થ આમ નીચે જશે. આ પદાર્થ નીચે જશે એટલે દોરી આમ નીચે ખેંચાય, ગરગડી આમ ભ્રમણ કરે, એને પરિણામે આ પદાર્થ ઉપર જશે. એટલે આખા સિસ્ટમનો પ્રવેગ સરખો હોય, બરાબર? આ નીચે જેટલા પ્રવેગથી જતો હશે અને આ ઉપર એટલા પ્રવેગથી જશે, બરાબર? આ રીતે આમ વસ્તુ થતી હશે, આખી સિસ્ટમનું એક્સેલરેશન સરખું હશે, કારણ કે M1 ગ્રેટર દેન M2 છે, બરાબર? એટલે હવે શું થશે? આખી સિસ્ટમ જે છે એ આમ ગતિ કરશે. આ પદાર્થ ઉપર જશે, નાગ્યા આવશે નીચે. ચાલો હવે બળ વિશે વિચારો, કેટલા કેટલા બળ લાગશે. પહેલો પદાર્થ છે એનું વજન M1g અધો દિશામાં. પહેલા પદાર્થ માટે દોરી ઉપર એટલે એનું તણાવ ઉપર T, સમજાય છે? આ પદાર્થ છે, માની લ્યો, એ જેટલા પ્રવેગથી આમ નીચે જાય છે, તો જો બાળકો આ પદાર્થ એ જેટલા પ્રવેગથી નીચે આમ જતો હોય તો એનું આભાસી બળ ઉપર આવે. શું થશે? એનું આભાસી બળ ઉપર આવશે. કેટલું આભાસી બળ આવશે? M1a. કેટલું આભાસી બળ આવશે એનું? M1a. હા કે ના? સમજાણું કે નહીં? ચાલો, વજન નીચે, તણાવ ઉપર, એ જેટલા પ્રવેગથી નીચે જાય એટલે આભાસી બળ ઉપર, આ ત્રણ બળ લાગશે. ચાલો આમાં બોલો, વજન તો આનું નીચે જ આવશે, M2g, આના માટે દોરી ઉપર, તણાવ T ઉપર, આવલોક ઉપર જાય છે એ જેટલા પ્રવેગથી, એ જેટલા પ્રવેગથી ઉપર જાય છે. તો આવલોક બચ્ચા પાલટી એ જેટલા પ્રવેગથી ઉપર જતો હોય, આ જો નીચે જતો હતો એટલે એનો આભાસી બળ ઉપર લીધું, આ ઉપર જાય છે તો એનો આભાસી બળ ક્યાં આવે? નીચે. M1a. સમજાય છે? મારે શું કરવાનું છે? આખી સિસ્ટમનો પ્રવેગ કેટલો, એના બે દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું. તો ચાલો શું થાય? બળ તમને આવડવા જોઈએ. પ્રથમ બ્લોક માટે
નીચેના બે બળોનો સરવાળો એના બરાબર ટી અહીંથી દોરી ટોઈ ટી નથી. નીચેના બે બળોનો સરવાળો એના બરાબર ટી, એટલે ટી બરાબર શું આવશે? એમ વન જી, સોરી એમ ટુ જી, અહીંયા એમ ટુ પ્લસ એમ ટુ એ બરાબર. પછી બીજા બ્લોક માટે બોલો, બીજા બ્લોક માટે શું થશે? ઉપરના બે બળનો સરવાળો એના બરાબર નીચેનું બળ, શું કામ ને દોરી ટુઈડી નથી એટલા માટે, એટલે શું થશે બોલો? એમ વન જી બરાબર આ બે બળનો સરવાળો ટી પ્લસ એમ વન એ. હા કે ના, સમજાણું કે નહીં? ચાલો હવે તમારે શું કરો ખબર છે, ટીની કિંમત આમાંથી આ જે ટીની કિંમત છે તમે અહીંયા મૂકી દો. આપણે પ્રવેગ જોઈએ છે, શું જોઈએ છે બચ્ચા બાળટી? આપણે પ્રવેગ. તો જો તમારે પ્રવેગ જોતો હોય તો શું કરવાનું? ટીની કિંમત અહીંયા મૂકવાની આ આખી બેઠે બેઠી, અને સાદુરૂપ આપશો ને તો એ બરાબર આવું આવશે, એ બરાબર એમ વન જી માઇનસ એમ ટુ જીના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. શું આવશે? અને આમ લખાય એ બરાબર એમ વન માઇનસ એમ ટુ જી કોમન ના છેદમાં શું આવશે? એમ વન પ્લસ એમ ટુ. તો બચાવવાળી તમારે શું યાદ રાખવાનું? જો આખું આ સમીકરણ બનાવવાની જરૂર નથી, આ તો મેં તમને ડિટેલમાં સમજાવ્યું. આ રીતની આકૃતિ આપે ને તમને એમ કે ભાઈ તંત્રનો પ્રવેગ કેટલો, શું પૂછે છોકરાઓ? તંત્રનો પ્રવેગ કેટલો? તો તંત્રનો પ્રવેગ કેટલો થશે? જો મોટા વજનમાંથી નાનું વજન બાદ, ગુજરાતીમાં યાદ રાખો, મોટા વજનમાંથી નાનું વજન બાદ ના છેદમાં બેના દળનો સરવાળો, મોટા વજનમાંથી નાનું વજન બાદ ના છેદમાં બેના દળનો સરવાળો. જો શું? જો એમ ટુ મોટું હોત અને એમ વન નાનું હોત તો શું થતું હોત? આ નીચે જતું હોત ને આ ઉપર જતું હોત, તો અહીંયા શું આવત? તો અહીંયા શું આવત? એમ ટુ જી માઇનસ એમ વન જી. તો અહીંયા શું આવત છોકરા? એમ ટુ જી માઇનસ એમ વન જીના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. જસ્ટ મોટું વજન માઇનસ નાનું વજન છેદમાં બેના દળનો સરવાળો, આટલું આ સિસ્ટમનો પ્રવેગ હશે. આટલા પ્રવેગથી આ ઉપર જતો હશે, આ નીચે જતો હશે, અને ગરગડી આમ ભ્રમણ કરતી હશે. ઓકે, તણાવ જોઈ છે. હવે આ જી એની કિંમત આવી, આ એની કિંમત તમે અહીંયા મૂકી દો. આ જી એની વેલ્યુ આવી, એ એની વેલ્યુ તમે અહીંયા મૂકી દો, અને જો તમે સાદુરૂપ આપો તો ટી બરાબર આવશે ટુ એમ વન એમ ટુ જી ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. બે દોરીનું તણાવ સરખું હશે? હા. શું કામ ને હા? કારણ કે એક જ કનેક્શન છે, દળ રહિત દોરી છે. તો કે હા, આખી દળ રહિત દોરી છે, બે અલગ અલગ દોરી નથી, એક જ દોરી. યારે બે પદાર્થ બાંધેલા એટલે બે જગ્યાએ ટેન્શન સરખું. તો દોરીમાં ઉદભવતું તણાવ તમારે આવશે બચ્ચા વાળી કેટલું? ટી બરાબર ટુ એમ વન એમ ટુ જી ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. સમજાણું? વજનના સ્વરૂપમાં લખી શકો. ક્યાં સ્વરૂપમાં લખી શકો? વજનના. વજનના સ્વરૂપમાં કેવી રીતે લખાય? ટી બરાબર ટુ એમ વન એમ ટુ જી સ્ક્વેર ના છેદમાં એમ વન જી પ્લસ એમ ટુ જી. કો ક્યાં શું કર્યું? કાંઈ નથી કર્યું, જી વડે ગુણ્યું ને જી વડે ભાગ્યું. છેદમાંથી તમે જી કોમન કાઢી લ્યો, છેદમાંથી તમે જી કોમન કાઢી લ્યો, તો ઉપરના જી યારે કેન્સલ થઈ જાય તો પાછું હતું એવું ને એવું આવી જાય. એમ વન ટુ એમ વન એમ ટુ જી ના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. જી વડે ગુણ્યું, જી વડે ભાગ્યું. સમજાય છે? એમ વન જી એમ ટુ જી, એક જી આ ના રે, એક જી આ ના રે. આ શું કહેવાય? વેઇટ કહેવાય ડબલ્યુ વન. આ શું કહેવાય? વેઇટ કહેવાય ડબલ્યુ ટુ. તો વેઇટના ફોર્મમાં ટી બરાબર ટુ ડબલ્યુ વન ડબલ્યુ ટુ ના છેદમાં ડબલ્યુ વન પ્લસ
આટલું રેડી. ચાલો ત્રીજી વસ્તુ, આ પુલીને તમે આ અહીંયા એક દોરી સાથે જો અહીંયા બાંધેલી છે કે નહીં. હવે ત્રીજા નિયમ અનુસાર થશે શું જોવો જોઈએ. ત્રીજા નિયમ અનુસાર શું થાય, આ દોરી છે આમ ઉપરની દિશામાં બળ લગાડે છે તો સામે આખી પુલી ઉપર આમ નીચેની દિશામાં કંઈક બળ આવતું હશે કે નહીં. ઉપરની બાજુ ટેન્શન છે, સરખું સમજો. દોરી હારે કોન્ટેક્ટમાં કોણ છે, પુલી, સોરી, પુલી હારે કોન્ટેક્ટમાં કોણ છે, દોરી. આ દોરીનું તણાવ ઉપર, આ દોરીનું ટેન્શન ઉપર, તો પુલીનું પ્રત્યાઘાત નીચે. આ દોરીનું ટેન્શન ઉપર, ટેન્શન એટલે બળ, તો પુલીનો પ્રત્યાઘાત નીચે. તો પુલી ઉપર પુલીના એ જે છ તારે બાંધેલી છે ને જે દોરી હારે, સમજાય છે? તો એના ઉપર નીચે, આનું ટેન્શન ઉપર એટલે આઘાત ઉપર, તો નીચે પ્રત્યાઘાત. આનું ટેન્શન ઉપર, તો નીચે પ્રત્યાઘાત. તો અહીંયા ટોટલ ટેન્શન ઉત્પન્ન થશે 2T. તો આ જે પુલી છે ને, પુલી, પુલીને જે જડ આધારે બાંધેલી છે ને, એ દોરીમાં ઉત્પન્ન થતું ટેન્શન 2T. તો ગરગડીમાં ઉત્પન્ન થતું તણાવ, ગરગડીમાં ઉત્પન્ન થતું તણાવ કેટલું હશે? T' = 2T, એટલે આ જે આવ્યું ને એના કરતાં ડબલ. તો T' = 4m1 m2g/m1+m2. તો તમે ત્રણ સૂત્ર યાદ રાખો છો બચ્ચા બાલટી, આ તો મેં આખું ડિટેલમાં કરાવ્યું, પણ તમારે તંત્રનો સામાન્ય પ્રવેગ, મોટું વજન માઇનસ નાનું વજન છેદમાં દળનો સરવાળો, દોરીમાં ઉદ્ભવતું તણાવ 2 × m1 m2g/m1+m2, અને પુલીમાં ઉદ્ભવતું ટેન્શન આટલું, આનું કરતાં ડબલ, આના કરતાં ડબલ, એક દોરીમાં ઉત્પન્ન થતાં કરતાં ડબલ, 4m1 m2g/m1+m2. રેડી? બાકી FBD ઉપરથી કેટલા બળ લાગે એ તમને ખબર હોવી જોઈએ, અને સાદુરૂપ આપીને પણ આગળ વધો તો થઈ જાય. જો એક ટેબલ છે, ટેબલની સપાટી ઉપર અહીંયા એક પદાર્થ, એ પદાર્થને દોરી હારે બાંધેલો છે. અને એ દોરીને પુલી ઉપરથી પસાર કરેલ છે, અને એ દોરીના બીજા છેડે એક બીજો પદાર્થ છે. રેવડી? આનું દળ છે m1, આનું દળ છે m2, આનું m1 અને આનું m2. ટેબલની સપાટી ઘર્ષણ રહિત છે. શું છે છોકરાઓ? ટેબલની સપાટી કેવી છે? તો કે ઘર્ષણ રહિત. અને આમાં m2 > m1 છે. હવે શું થશે જુઓ, સમજો. આવો એક આપણે દાખલો ગણ્યો હતો, યાદ છે? 3 નંબરનો બ્લોક, 1 નંબરનો બ્લોક 2, એમાં શું હતું? એ તો આખી વસ્તુ જ અલગ હતી. 3 નંબરના બ્લોક આરે 1 નંબરનો બ્લોક કોન્ટેક્ટમાં હતો, 3 નંબરના બ્લોક આરે 2 નંબરનો બ્લોક કોન્ટેક્ટમાં હતો. અહીંયા એવું કાંઈ નથી. અહીંયા તો શું છે, હવામાં લટકે છે, બરોબર. ચાલો હવે આનું વજન છે કેટલું હશે? m2g નીચેની બાજુ, આનું તણાવ બળ, આના માટે દોરી ઉપર છે એટલે તણાવ બળ ઉપર આવશે, ટી, સમજો. બીજું
આનું વજન તો આમ હશે, જી આપણને કંઈ કામમાં આવશે નહીં. ઉપરની બાજુ શું હશે? લંબાડ એન વન. તો આમાં તો એન વન અને આ વજન એકબીજાને શું કરતા હશે? બેલેન્સ કરતા હશે. આ પદાર્થ છે ને આમ ગતિ કરશે, આખી સિસ્ટમ આમ જશે. આમ સમજાય છે? આ પેન હોય, આ પેન આ સપાટી ઉપર આમ જાતી હોય, ઢી આમ આગળ જાતી હોય, તો પેનનું નીચે વજન હોય અને હાથ દ્વારા ઉપર લંબડ હોય, બે સરખા હોય, તો જ પેન જમીનને ચોટીને આ હાથને ચોટીને આગળ વધે. એટલે વજનનો બીજો આમાં કાંઈ ફાળો ન હોય. વજનનો ફાળો ને લંબડનો ફાળો હું કે આ પેનને જમીન અરે ચોટાડી રાખશે, હવામાં નહીં ઉડાડે કે ખાડો પડી અંદર નહીં આવે, ગતિમાં એનો બીજો કાંઈ ફાળો નથી. હવે આખી સિસ્ટમ આમ એ જેટલા પ્રવેગથી સમજાય છે બરોબર. હવે આ ભાઈ આમ જાય છે નીચે એ જેટલા પ્રવેગથી, તો આનું આભાસી બળ કેટલું હશે? એમ ટુ એ કઈ બાજુ? ઉપરની બાજુ હોય. ચાલ આટલું થાય. બીજું કંઈ બળ નહીં આવે, અનારે કોન્ટેકમાં નથી કે કાંઈ નથી. હવે લંબાડ ના આવે, અનારે કોન્ટેકમાં હોય તો લંબાડ આવે, બાકી ના આવે. ચાલો આ અહીંયા છે, પેલા બ્લોક માટે દોરી આમ છે, તો એનું તણાવ આમ આવશે. એક જ દોરી આરે કનેક્શન છે, વચ્ચે બીજું કાંઈ નથી, એક ગરગડી છે, પુલી છે બરાબર. ચાલો હવે આ બ્લોક આમ જાય છે, તો એનું આભાસી બળ આમ આવે એમ બને. ચાલો પછી, તો હવે આપણે કહી શકીએ શું? પ્રથમ બ્લોક માટે ટી આ બાજુ, એમ વન એમ આ બાજુ, એટલે ટી બરાબર શું હશે? એમ વન એ. બીજા બ્લોક માટે આટલા બધા બળ લઈ ગયા, દોરી ટીટી નથી, ઉપરના બળનો સરવાળો નીચેના બળ જેટલો, ટી પ્લસ એમ ટુ એ એના બરાબર એમ ટુ જી. આ ટીની વેલ્યુ તમારે અહીંયા મૂકવાની, એમ વન એ શું કરવાની? ટીની વેલ્યુ તમારે અહીંયા મૂકવાની, એમ વન એ પ્લસ એમ ટુ એ એના બરાબર એમ ટુ જી. આમાંથી એ કોમન કાઢો, એટલે એમ વન પ્લસ એમ ટુ આવી છેદમાં વયું જાય, એને સમજાવતું. એટલે એ બરાબર હું આ એમ ટુ જીના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. સિસ્ટમનો સામાન્ય પ્રવેગ મળી ગયો. આખી આ જે સિસ્ટમ હશે ને, સિસ્ટમનો સામાન્ય પ્રવેગ કેટલો હશે? એમ ટુ જીના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. જો આમાં શું હતું? મોટા વજનમાંથી નાનું વજન બાદના છેદમાં બેના દળનો સરવાળો. આમાં એકનું વજન જ આવ્યું કા? સમજો, કન્સેપ્ટ સમજો. એમ કહેવાય, પેલા સમજાયું, ઓલાનું વજન બધું શેમાં વપરાઈ જશે? વજન ચોટાડવામાં, કારણ કે લંબડ હશે સામે, એ બે એકબીજાને ચોટાડવામાં વપરાઈ જાય, બાકી ગતિમાં એનો કાંઈ ફાળો જ નથી. સમજો, તો એટલું યાદ રખાય, પુલી ઉપરથી જો બે પદાર્થ એ ટીંગાતા હોય ને, તો ટીંગાતા પદાર્થોના મોટા વજનમાંથી નાનો વજન બાદના છેદમાં દળનો સરવાળો. અહીંયા તો એક જ પદાર્થ ટીંગાય છે, અહીંયા તો એક જ પદાર્થ ટીંગાય છે, તો એક જ પદાર્થ ટીંગાય છે, તો એક જ પદાર્થનું વજન છેદમાં બેના દળનો સરવાળો. ઓકે ચાલો, પછી ટેન્શન જોતું હોય તો ટેન્શન માટે શું કરવાનું? કાંઈ નહીં, આ એની વેલ્યુ અહીંયા આવી, મૂકી દો. તો એની વેલ્યુ ત્યાં આગળ મૂકી દો, તો શું થશે? ટી બરાબર આ વેલ્યુ અહીંયા, તો એ વેલ્યુ ત્યાં આગળ, તો શું થાય? બોલું, એની વેલ્યુ તમે અહીંયા મૂકી દો. એટલે એમ વન તો હતું, હજી આ ગુણાકારમાં ભેગું આવે, એટલે એમ વન એમ ટુ જીના છેદમાં એમ વન પ્લસ એમ ટુ. ડન બાળકો. ચાલ સમજો, હવે ટેન્શન જોઈ છે. ટેન્શન પુલી ઉપર કેટલું ટેન્શન હશે? પુલી ઉપર, તો પુલી ઉપર કેટલું ટેન્શન હોય? જો આ આમ, આ આમ, તો આ તણાવ આમ છે,
આ તળાવ આમ છે, રેડી, સમજો સરખું. આ તળાવની દિશા આમ છે, ટી વન, સોરી આ ટી, આ તળાવની દિશા આમ છે ટી. તો આનું પરિણામી આમ આવે ને, પરિણામી આમ આવે. કેટલું આવે પરિણામી આમ? આ બે ટી વચ્ચેનો એંગલ 90, આ દોરીનું ટી ઉપર, આ દોરીનું ટી આમ, બે વચ્ચેનો એંગલ 90. તો કેટલું થાય? ટી સ્ક્વેર વત્તા ટી સ્ક્વેર અંડર રૂટમાં ટી સ્ક્વેર વત્તા ટી સ્ક્વેર વત્તા ટુ ટી ટી કોસ 90 એટલે 0, એટલે કેટલું આવે? રૂટ ટુ ટી, રૂટ ટુ ઇન્ટુ ટી. તો દોરી ઉપર આ દોરીને કારણે આઘાત લઈ ગયો, તો સામે પ્રત્યાઘાત આમ અંદરની બાજુ હશે ને, તો જ આમ આ પુલી આયા જોડાયેલી રહે. એટલે પુલી ઉપર અંદરની બાજુ તણાવ હોય ટુ ટુ ટી. સમજો, આમાં બેના ટેન્શન ઉપર હતા તો પરિણામી બળ નીચે આવે ને, કે ન સમજાતું? ટેન્શન ઉપર હતા એટલે આઘાત ઉપર હતા તો પ્રત્યાઘાત નીચે આવે. તો આનો આઘાત આમ પુલી ઉપર, આનો આઘાત આમ, તો પરિણામી આઘાત આમ આવ્યો. એટલે આ દોરી આમ બળ લગાડે છે, આ દોરી આમ બળ લગાડે, તો પરિણામી બળ આમ આવ્યું, બરોબર. પણ એનો પ્રત્યાઘાત આમ નીચેની બાજુ આવે, રૂટ ટુ ટી. તો પુલી ઉપર લાગતું બળ ગરગડી પર તણાવ ટી ડેસ બરાબર કેટલું હશે? રૂટ ટુ ટી. ઓકે બચ્ચા વાલ્ટી, સમજાણું કે નહીં? આવા ઘણા બધા દાખલા ગણવાના છે આપણે, અત્યારે તમને આ ખાલી બે ગણાવું છું, બરાબર. નેક્સ્ટ મંડેના ઘણા બધા આપણે દાખલા જોશું આવા ગરગડીવાળાની, બરાબર. ઢાળવાળા ભેગા આવશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. મંડેની એક્ઝામમાં ચેપ્ટર નંબર 5 આખું હશે, બરાબર. ચાલો, કાલની સન્ડેની એક્ઝામ માટે, જીનીટની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ બધાને. સરખું પેપર વ્યવસ્થિત એટેન્ડ કરજો, સરખી ગણતરી કરજો, બહુ ઉતાવળ ના કરતા, વ્યવસ્થિત બધું રિવિઝન કરી લેજો મંડેમાં ચેપ્ટર નંબર 5 ખાલી. ઓકે બચ્ચા વાલડી, પછી આવતા વીકથી આપણે છઠ્ઠું ચેપ્ટર, આપણે મેઇન મોટા મોટા ચેપ્ટર પૂરા થઈ ગયા જી. આપણે વાર લાગે ને છોકરા, કાઇનેમેટિક્સમાં જ વાર લાગે, ત્રીજા ચોથા પાંચમા ચેપ્ટરમાં, પછી આગળ વાર લાગે નહીં, પછી તો ફટાફટ ફટાફટ બધું થાય. પહેલું ચેપ્ટર કરવાનું છે નહીં, બીજું ચેપ્ટર તમે જોશો તો આપણે લગભગ 6-7 લેક્ચરનું કામ છે. હવે આગળના જે બધા ચેપ્ટર આવશે ને, બધા નાના નાના છે, એમાં એટલી બધી વાર લાગે નહીં. ઓકે ચાલો, આ લેક્ચર માટલું રાખી, બાકીનું નેક્સ્ટ ટાઈમ જોશું. બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો.